हेलो फ्रेंड, वेलकम टू OWS એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન। મિત્રો, આજના વિડિયોમાં આપણે વાત કરીશું બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા હેડ કોન્સ્ટેબલ ની ભરતી બહાર પાડવામાં આવેલ છે, સાથે સાથે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એટલે કે ASI ની ભરતી પણ બહાર પાડવામાં આવેલ છે। મિત્રો, ભરતી વિશે તમામ પ્રકારની માહિતી મેળવશું, જેમ કે વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ, વય મર્યાદા કેટલી હોવી જોઈએ, ફોર્મ ભરવા માટેની તારીખો કઈ કઈ રહેશે, આ તમામ માહિતી એક જ વિડિયોમાં મેળવશું। વિડિયોની શરૂઆત કરીએ તે પહેલા વિડિયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડિયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ ભરતીની જાહેરાત BSF એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા બહાર પાડવામાં આવેલ છે। બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા અલગ અલગ બે પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે। પહેલી પોસ્ટ છે તે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સ્ટેનોગ્રાફરની છે, એટલે કે ASI સ્ટેનોગ્રાફરની પોસ્ટ છે। બીજી પોસ્ટ છે તે હેડ કોન્સ્ટેબલની પોસ્ટ છે। વાત કરીશું મિત્રો, કુલ કેટલી જગ્યા છે, કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો મિત્રો, અહીં ASI એટલે કે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સ્ટેનોગ્રાફરની પોસ્ટ છે, તેમાં કુલ 11 જગ્યા છે અને તે 11-11 જગ્યા ST કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। હેડ કોન્સ્ટેબલની પોસ્ટ છે, તેમાં મિત્રો કુલ 312 જગ્યા છે। આ 312 જગ્યામાંથી 154 જગ્યા સામાન્ય કેટેગરી એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવાર માટે રહેશે, 41 જગ્યા EWS કેટેગરીના ઉમેદવાર માટે રહેશે, 65 જગ્યા OBC કેટેગરીના ઉમેદવાર માટે રહેશે, 38 જગ્યા SC કેટેગરીના ઉમેદવાર માટે રહેશે અને 14 જગ્યા ST કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। આવી રીતે મિત્રો, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરમાં 11 જગ્યા અને હેડ કોન્સ્ટેબલ માટે કુલ 312 જગ્યા માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા ભરતી બહાર પાડવામાં આવેલ છે। મિત્રો, અહીં જે કુલ જગ્યા છે તે કુલ જગ્યાની 10% જગ્યા છે તે માજી સૈનિક માટે અનામત રહેશે। વાત કરીએ આપણે અરજી ફોર્મ વિશે, તો અંદાજે ઓગસ્ટ 2022 અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવશે। જ્યારે અરજી ફોર્મ શરૂ થશે એટલે આપણે એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું। અરજી ફોર્મ શરૂ થશે ત્યારથી લઈને 30 દિવસ સુધી તમને અરજી ફોર્મ ભરવાનો સમયગાળો આપવામાં આવશે। પગાર ધોરણ વિશે ચર્ચા કરીએ તો ASI સ્ટેનોગ્રાફરની પોસ્ટ છે તેમને લેવલ 5 મુજબ પગાર આપવામાં આવશે। ₹29,200 થી લઈને 92,300 નું જે પગાર ધોરણ છે તે મુજબ અહીં પગાર મળવા પાત્ર થશે। હેડ કોન્સ્ટેબલની પોસ્ટ છે તો તેમને લેવલ 4 મુજબ પગાર આપવામાં આવશે। ₹25,500 થી લઈને 81,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ તેઓને પગાર મળવા પાત્ર થશે। એજ લિમિટ વિશે ચર્ચા કરીએ તો અહીં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તેને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીએ પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। અહીં વિદ્યાર્થીની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 25 વર્ષ હોવી જોઈએ, એટલે કે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે તારીખ સુધીમાં વિદ્યાર્થીની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ થવી જોઈએ અને વધુમાં વધુ 25 વર્ષ થવી જોઈએ। પરંતુ જે વિદ્યાર્થી મિત્રો રિઝર્વ કેટેગરીના છે, અનામત કેટેગરીના ઉમેદવાર છે, તેઓને સરકારશ્રીના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। વાત કરીએ આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવું જોઈએ, વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ। તો વિદ્યાર્થીએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। મિત્રો, આ જે હેડ કોન્સ્ટેબલની પોસ્ટ છે તે ધોરણ 12 પાસ ઉપર લેવાશે। તો મિત્રો, અહીં ઓનલાઈન અરજી ફોર્મ છે તે અંદાજે ઓગસ્ટ 2022 શરૂ કરી દેવામાં આવશે। જ્યારે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ થશે એટલે મિત્રો અહીં ડિટેલમાં નોટિફિકેશન છે તે જાહેર કરવામાં આવશે। મિત્રો, અહીં ડિટેલમાં માહિતી છે તે જ્યારે ઓફિશિયલ વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવશે એટલે આપણે એક અલગથી વિડીયો બનાવી અપલોડ કરી દેશું। હાલ મિત્રો, અત્યારે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા શોર્ટ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે। તો મિત્રો, અહીં બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા 2 અલગ અલગ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવે છે, ASI અને હેડ કોન્સ્ટેબલની। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।